નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો કપાસના પાકને તેના જીવનકાળ દરમિયાન બસો ચાલીસ કિલોગ્રામ નાઇટ્રોજન તત્વ પચાસ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ અને એકસો પચાસ કિલોગ્રામ પોટાશ તત્વની જરૂરિયાત રહે છે નાઇટ્રોજન તત્વ ચાર હપ્તામાં આપવામાં આવે છે સૌ પ્રથમ પાયાના ખાતર તરીકે ત્યારબાદ વાવેતર બાદ ત્રીસ દિવસે સાહીઠ દિવસે અને નેવું દિવસે જેમાં યુરિયા અને એમોનિયમ સલ્ફેટ ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે ખેડૂત મિત્રો ફોસ્ફરસ અને પોટાશ તત્વ પાયામાં તેમજ પાળા ચડાવતી વખતે આપવામાં આવે છે માટે ખેડૂત મિત્રો જ્યારે કપાસની અંદર પાળા તમે ચડાવો ત્યારે નવ કિલોગ્રામ ડીએપી અને વીસ કિલોગ્રામ મિરટ ઓફ પોટાશ આપવામાં આવે તો કપાસના પાકમાં વધુ ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો થાય છે ત્યારબાદ ખેડૂત મિત્રો પચાસ ટકા ફૂલ અને પચાસ ટકા ઝીણવાની અવસ્થાએ પાણીમાં દ્રાવ્ય ખાતર ઓગણીસ 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 એકસો પચાસ ગ્રામ પ્રતિ પંપ અને માઇક્રોમિક્સ ગ્રેડ ચાર સૂક્ષ્મ તત્વ પચીસ ગ્રામ પ્રતિ પંપ મુજબ મિક્સ કરી અને તેના બેથી ત્રણ છંટકાવ જો કરવામાં આવે તો પણ ઉત્પાદનમાં વધારો થાય છે ખેડૂત મિત્રો તો આ પ્રમાણે ખાતરનો ઉપયોગ કરો અને કપાસના પાકની અંદર ઉત્પાદનમાં વધારો કરો ખેડૂત મિત્રો આવી ખેતીલક્ષી માહિતી મેળવવા આ ચેનલને તમે સબ્સ્ક્રાઇબ કરી લેજો આ વીડિયોને લાઇક કરજો અને આ વિડિયો બીજા ખેડૂતભાઈઓને પણ મોકલજો સૌનો ખૂબ ખૂબ આભાર